वडोदरा શહેરના ન્યાય મંદિર દરવાજાની છતનો ભાગ ધરાશાયી થવા પામ્યો છે। જો કે સદનસીબે કાટમાળ નીચે નહીં પડતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકીના ન્યાય મંદિર દરવાજાની છતનો ભાગ ધરાશાયી થતા ઉત્તેજના છવાઈ હતી। જો કે સદનસીબે છતનો કાટમાળ નીચે ના પડી ઉપરના ભાગે જ રહેતા મોટી જાનહાની ટળી હતી। ઉલ્લેખનીય છે કે ચાર દરવાજા વિસ્તારમાં સતત નાગરિકોની અવરજવરથી ધમધમતા રહે છે। સતત વરસાદના પગલે જર્જરિત છત આજે વહેલી સવારે તૂટી પડી હતી। બનાવ સમયે સ્થળ ઉપર ઉપસ્થિત વૃદ્ધે પોતાનો બચાવ થતાં હાશકારો અનુભવ્યો હતો। અત્રે નોંધનીય છે કે વડોદરા શહેરમાં ઐતિહાસિક વારસા સમાન ઇમારતો જાળવણીના અભાવે જર્જરિત થઈ જતાં અનેક સવાલો ઊભા થયા છે। ભાઈ, જે છત પડી છે, મૂલ્ય વારસો જે સયાજી રાવનું, તંત્ર પણ કાઢી નથી લીધું, શું કહે? આ તમે પાછળ જોઈ રહ્યા છો, જે ચાર દરવાજા વિસ્તારનું, ખાસ કરીને લેરીપુરા ગેટ દરવાજો છે, ઐતિહાસિક દરવાજો જે ગણાય છે, આજે વર્ષો પહેલાં, એટલે મીન્સ 2 વર્ષ પહેલાં નવીનીકરણ માટે કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે ચાર દરવાજા વિસ્તાર માટે। અત્યારે જે પાછળ જોઈ રહ્યા છો લેરીપુરા જે ગેટ છે, એની પાછળ કરોડો રૂપિયાનો ધુમાણો કર્યો છે। અને આજે જે વરસાદને લઈ છેલ્લા અઠવાડિયાથી ધક થઈ રહ્યું હતું ઉપરને, આજે જે છત પડી છે એના 2 વર્ષ પહેલાં પણ પાણી ટપકતું હતું તો આ લોકોએ ડોલો મૂકેલી, એટલે તંત્ર દ્વારા ખાલી પૈસા જ ખર્ચી રહ્યા છે, એના પાછળ કોઈ ધ્યાન નથી આપતું। આ ઐતિહાસિક મૂલ્ય જે છે ગાયકવાડ શાસને આપણને આપેલું છે, એની રખેવાળ થતી નથી। અને આ જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના કહેવાય આપણા વડોદરા શહેર માટે, કે આ લોકો કાળજી નથી રાખી રહ્યા। વરસાદ પડી રહ્યો છે, વરસાદનું પાણી ટપકી રહ્યું છે, તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવતું। તો તાત્કાલિક ધોરણે જે અધિકારીએ આનું કામ કર્યું છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, અને જે કામગીરી જે કરી છે એને તાત્કાલિક ધોરણે એની તપાસ થવી જોઈએ। ફરુભાઈ, સદનસીબ કોઈ જાનહાનિ તો નહીં થઈ, પણ લાગે છે હવે તમારી શું માંગ છે? કારણ કે ઐતિહાસિક વારસો, આ ઐતિહાસિક વારસો જે છે એની જાળવણી પૂરેપૂરી થવી જોઈએ, ફરીથી એનું નવા નિરીકરણ થવું જોઈએ, એના ઉપર ધ્યાન રાખવા માટે એક અધિકારીની ટીમ મૂકવી જોઈએ, જેના લીધે આજે અમૂલ્ય વારસો જે ચાર દરવાજાનું એ જળવાઈ રહે। અત્યારે મહાનગર સેવા સદન ખાલી મોટી વાતો જ કરી રહી છે, એ વાતોમાં બી નિષ્ફળ છે અને કામગીરીમાં બી સેવા સદન બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે। તો તાત્કાલિક ધોરણે એની રિપેરિંગ કરવામાં આવે અને એની ઉપર એક કમિટી નીમવામાં આવે, અને જે અધિકારીએ કામ કર્યું છે એની તપાસ કરીને એને સસ્પેન્ડ કરવું જોઈએ। કોઈની જાનહાનિ સદનસીબે નહીં થઈ, કેમ કે જ્યારે આ પડ્યું તો આ કમાન્ડની અંદર જ પડ્યું છે, જો બહાર પડતું તો મૃત્યુ બી થઈ જાત ને મોટી જાનહાનિ થતી।